તો આજે લોકડાઉનનો છઠ્ઠો દિવસ છે, 15 દિવસ હજુ બાકી છે અને T21 કોરોના વર્સિસ ભારતમાં અત્યારે શું સ્થિતિ છે તે અમે આપને બતાવી રહ્યા છીએ. આ તસવીર જેમાં આંકડાકીય તમામ માહિતી અમે આપને બતાવી રહ્યા છીએ, જેમાં જોઈ શકાય છે કે ભારતનો રેન્ક અત્યારે 1 છે. તેના અત્યાર સુધીમાં ભારતમાં નોંધાયેલા કેસ 1000થી વધુ પહોંચી ચૂક્યા છે, 1071 થઈ ચૂક્યા છે. સાથે બીજા નંબર પર બ્રિટન છે, જેમાં 19522 જેટલા કેસ નોંધાયા છે. ત્રીજા નંબર પર ઈરાન 38309ના પોઝિટિવ કેસના આંકડા સાથે તે ત્રીજા રેન્ક પર પહોંચ્યું છે. સૌથી ખરાબ સ્થિતિ અમેરિકાની જોવા મળી રહી છે. અમેરિકામાં આ જે આંકડો આપને બતાવીએ છીએ ખૂબ જ ચિંતાજનક છે, કારણ કે અહીં 1,00,000ની ઉપર આ આંકડો પહોંચી ગયો છે. 1,42,737ના પોઝિટિવ કેસના આંકડા સાથે અમેરિકા 9મા સ્થાને છે. તેના પહેલા ઇટાલીની સ્થિતિ પણ અત્યારે ખરાબ જોવા મળી રહી છે. ઇટાલીમાં પણ 97,689 કેસ અત્યાર સુધીમાં નોંધાયા છે, તે પણ 1,00,000ના આંકડા સુધી પહોંચવાની તૈયારીમાં છે. જોકે ત્યાંનું વહીવટીતંત્ર પણ સતર્ક જોવા મળી રહ્યું છે અને તમામ કામગીરી ત્યાંના વહીવટીતંત્ર દ્વારા લેવાઈ રહ્યા છે. અને હવે રોજે રોજ જે નવા કેસ નોંધાઈ રહ્યા છે તેની પણ તમામ આંકડાકીય માહિતી અમે આપના સુધી પહોંચાડી રહ્યા છીએ, જેમાં ભારતમાં 47 નવા કેસ સાથે પહેલા નંબર પર ભારત છે. સૌથી ઓછા કેસ ભારતમાં છે, એટલે કહી શકાય કે આ લડાઈ હવે કોરોના વર્સિસ ભારત બની ગઈ છે. ત્યારબાદ બીજા નંબરે મલેશિયા, ત્યાંનું વહીવટીતંત્ર પણ સજાગ જોવા મળી રહ્યું છે. 156 કેસ નવા અહીં નોંધાયા છે. ત્યારબાદ ડેનમાર્કની સ્થિતિ પણ જોવા જઈએ તો 160 જેટલા કેસ સાથે ત્રીજા નંબર પર ડેનમાર્ક છે. સૌથી ખરાબ સ્થિતિ સ્પેનની અહીં જોવા મળી રહી છે. એપી સેન્ટર જાણે કે સ્પેન અત્યારે બની રહ્યું હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે, કારણ કે સ્પેનમાં 5085 કેસ રોજે રોજ નોંધાઈ રહ્યા છે. નવા કેસના આંકડા છે જે ખૂબ જ ચિંતાજનક છે. અને તેના બાદ બેલ્જિયમની સ્થિતિ પણ અત્યારે ચિંતાજનક જોવા મળી રહી છે. અને હવે આગળ વાત કરીએ મોતના આંકડાઓની. કોરોના અત્યાર સુધીમાં કેટલાને ભરખી ગયો તેના આંકડા પણ અમે આપના સુધી પહોંચાડી રહ્યા છે, તે પણ ખૂબ જ ચિંતાજનક છે. અને આંકડા જોતા આપણે સજાગ થવાની પણ જરૂર છે. ભારતની જો વાત કરવામાં આવે તો ભારતમાં અત્યાર સુધી તમામ દેશોની સરખામણીમાં સારી બાબત એ છે કે લોકો લોકડાઉનનું જે રીતે પાલન કરી રહ્યા છે, મોતનો આંકડો 29 પર પહોંચ્યો છે, તે પણ ચિંતાજનક બાબત જ છે. પહેલા નંબર પર ભારત છે, સૌથી ઓછા મોતના આંકડા ભારતમાં છે, પરંતુ સૌથી ખરાબ સ્થિતિ ઇટાલીમાં જોવા મળી રહી છે. અત્યારે ઇટાલીમાં 10,000થી ઉપર લોકો કોરોનાના ભરડામાં આવી ગયા છે. 10,779 લોકો મોતને ભેટી ચૂક્યા છે. આ ઉપરાંત સ્પેનમાં પણ 7,000થી વધુ લોકો મોતે ભેટ્યા છે. સૌથી ખરાબ સ્થિતિ સ્પેન અને ઇટાલીની જોવા મળી રહી છે. નેધરલેન્ડમાં પણ અત્યારે સરકાર સતર્ક છે અને જે નિયમો અને જે નિર્ણયો સરકાર દ્વારા લેવામાં આવ્યા છે તેનું પૂરેપૂરું પાલન નેધરલેન્ડમાં પણ જનતા કરી રહી છે. તેથી મોતનો આંકડો 771 પર અત્યારે પહોંચ્યો છે અને નેધરલેન્ડ બીજા નંબરે છે. તો અમેરિકાની જો વાત કરવામાં આવે કે પોઝિટિવ કેસની સંખ્યા જ્યાં 1.5 લાખની આસપાસ પહોંચવા આવી છે, ત્યાં મોતનો આંકડો અત્યારે 2489 પર પહોંચી ગયો છે. ત્યારે પ્રતિ 10,00,000ની વસ્તીએ આખરે મોતનો આંકડો કેટલે પહોંચ્યો છે તેની પણ આંકડાકીય જે ગાણિતિક માહિતી છે તે અમે આપના સુધી પહોંચાડી રહ્યા છે. તેમાં ભારત 0.4 ઉપર જે પ્રતિ 10,00,000 મોતનો આંકડો છે 0.4%ની આસપાસ તેમાં જોવા મળી રહ્યું છે. સૌથી ઓછું છે અને તે ભારતના જે દેશવાસીઓ છે તેમના કારણે છે, કારણ કે સરકાર દ્વારા જે 21 દિવસનું લોકડાઉન જારી કરવામાં આવ્યું તેનું ચુસ્તપણે દેશવાસીઓ પાલન કરી રહ્યા છે. અને તેથી જ કોરોના સંક્રમણના જે કિસ્સાઓ છે તે ધીમે ધીમે ઘટતા પણ જોવા મળી રહ્યા છે. સૌથી ખરાબ સ્થિતિ ઇટાલીની છે. અહીં પ્રતિ 10,00,000 મોતનો આંકડો 178 છે, એટલે કે 200ની નજીક પહોંચવા આવ્યું છે. ઇટાલીમાં પણ અત્યારે લોકોને સજાગ કરવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. લોકડાઉન છે, લોકો તેનું પાલન કરી રહ્યા છે. ત્યાં સ્પેનમાં 157ની આસપાસ આ આંકડો પહોંચી ગયો છે. તો આ તમામ આંકડાકીય માહિતી એ જ દર્શાવે છે કે ભારતમાં જે કોરોના વર્સિસ ભારતની જે લડાઈ છે તે સફળતાપૂર્વક આગળ વધી રહી છે અને સરકાર દ્વારા જે આપણે અપીલ કરવામાં આવી રહી છે તે અપીલ પ્રમાણે દેશવાસીઓ જો તેનું અનુસરણ કરશે તો આ જંગને આપણે ચોક્કસ જીતીશું.